ભાષા સજ્જતા. બાળ દોસ્તો, આજે આપણે લોકગીતમાં પ્રયોજાયેલા વિશેષણવાળા શબ્દો તથા એકવચનવાળા અને બહુવચનવાળા શબ્દો વિશે જાણકારી મેળવીએ. સૌ પ્રથમ આપણે લોકગીતમાં પ્રયોજાયેલા વિશેષણવાળા શબ્દો વિશે જાણકારી મેળવીએ. હિંડોળો એ લોકગીત છે. લોકગીત એ કાવ્ય સાહિત્યનો જ એક પ્રકાર છે, જે લોકોમાં પરંપરાગત રીતે ગવાતું ચાલ્યું આવે છે. એની ભાષા, લય અને ઢાળ વિશિષ્ટ હોય છે. બાળ દોસ્તો, હવે આપણે આ લોકગીતમાં પ્રયોજાયેલા વિશેષણવાળા શબ્દો વાંચીએ અને સમજીએ. સોનાની સાંકળ, પિત્તળિયા પલાણ, રૂપાના કડલા, રાઠોડી મોજડી, કિનખાબી સુરવાલ, ચટકંતી ચાલ. બાળ દોસ્તો, અહીં આપેલા સાંકળ, પલાણ, કડલા, મોજડી, સુરવાલ અને ચાલ જેવા સંજ્ઞાવાળા શબ્દોને કેવું, કેવી, કેવો વગેરે જેવા પ્રશ્નો પૂછીએ ત્યારે આપણને એના જવાબરૂપે સોનાની, પિત્તળિયા, રૂપાના, રાઠોડી, કિનખાબી અને ચટકંતી જેવા વિશેષણવાળા શબ્દો મળી જાય છે. જેમ કે સાંકળ કેવી, સોનાની, પલાણ કેવું, પિત્તળિયા, કડલા કેવા, રૂપાના, મોજડી કેવી, રાઠોડી, સુરવાલ કેવો, કિનખાબી, ચાલ કેવી, ચટકંતી. બાળ દોસ્તો, હવે આપણે એકવચનવાળા અને બહુવચનવાળા શબ્દો વિશે જાણકારી મેળવીએ. હવે અહીં આપેલા સંજ્ઞાવાળા શબ્દો ધ્યાનથી વાંચો અને સમજો. વિદ્યાર્થી, કીડીઓ, બાળક, પાટલીઓ, ઘોડો, પુસ્તકો, ગધેડું, લખોટીઓ, પંખો, વૃક્ષો. બાળ દોસ્તો, અહીં આપેલા સંજ્ઞાવાળા શબ્દોમાંથી આપણે જ્યારે વિદ્યાર્થી, ગધેડું, બાળક, પંખો અને ઘોડો જેવા સંજ્ઞાવાળા શબ્દો બોલીએ છીએ ત્યારે તે શબ્દો એક જ વસ્તુ, વ્યક્તિ કે પ્રાણી દર્શાવે છે. તેથી આ બધા જ શબ્દો એકવચનવાળા છે એમ કહેવાય. ત્યારબાદ આપણે જ્યારે પુસ્તકો, કીડીઓ, લખોટીઓ, પાટલીઓ અને વૃક્ષો જેવા સંજ્ઞાવાળા શબ્દો બોલીએ છીએ ત્યારે તે શબ્દો એક કરતા વધારે વસ્તુ, વ્યક્તિ કે પ્રાણી દર્શાવે છે. તેથી આ બધા જ શબ્દો બહુવચનવાળા છે એમ કહેવાય. બાળ દોસ્તો, આમ આ રીતે સંજ્ઞાવાળા શબ્દોથી ઓળખાતી વસ્તુ, વ્યક્તિ કે પ્રાણી એક છે કે એક કરતા વધુ છે એવો ભેદ આપણે વચન દ્વારા જાણી શકીએ છીએ. અને આ વચનના બે પ્રકારો પડે છે, એકવચન અને બહુવચન. એકવચન, જ્યારે કોઈ શબ્દ બોલવાથી તે એક જ વસ્તુ, વ્યક્તિ કે પ્રાણી દર્શાવે ત્યારે તે શબ્દ એકવચન છે એમ સમજવું. જેમ કે વૃક્ષ, બાળક, પાટલી. બહુવચન, જ્યારે કોઈ શબ્દ બોલવાથી તે એક કરતા વધારે વ્યક્તિ, વસ્તુ કે પ્રાણી દર્શાવે ત્યારે તે શબ્દ બહુવચન છે એમ સમજવું. જેમ કે વૃક્ષો, બાળકો અને પાટલીઓ.